આમ તો તમારી પાસે તો કંઈ સાંભળ્યું ને તમે સરસ મજાની રચના ગાવશો કાગબાપુની વીર ચાપરાજની વાત કરવી છે એની એકાધી વાત મારે સાંભળવી પણ છે અને એકાધી કંઈક ગાઈને સંભળાવો રચના કાગબાપુના અવાજમાં એમાં કાગબાપુના અવાજમાં તો એક બહુ સરસ છે ઘણું છે આ જમવા માટેનું છે દેશી ખાવા માટેનું આપણે કહી છે એ કહું એક લીટી એ કહું છું અને એક સાપરાજની કહું છું ભગત બાપુ અમારા અમારા ચારણોનું ગૌરવ કવિકા બહુ સારું જગત માટે જે સંતો સારું સારું કરી ગયા અને જે જે રસ્તો બતાવી ગયા એ રસ્તે ન આવે તે પાત્રને દુઃખતી હોય કે સમાજ માટે મેં આવું આવું કર્યું અમારી માટે થા ભલો આપ કહે છે થા ભલો થા ભલો નખીપા કહેવાય એમ પરિવારની માલકોર એક ભલો હોય અને થાંભલો કહેવાય પરિવારનો પછી પરિવાર ચિહ્ન બહાર જો સારું કરતો હોય તો દેશનો થાંભલો કહેવાય દેશ માટે આપણે મોદી સાહેબ એક જ છે ને હે એક જ છે ને એક હધારા છે ને અઢારે વર્ણને ભેળા રાખે છે હે આ વસ્તુ છે પણ કવિ કાગનું એક મને બહુ આનંદ આવે છે હું કાયમ માટે કહું શું કહે છે શું કહે છે અમે એ બનીને દુનિયામાં યુભા રે ચડનારા કોઈ અમુ ન મળ્યા રે નિસરણી બનીને દુનિયામાં ઉભા પણ ચડનારા અમને કોઈ ન ચડ્યા હેજી અમે દાદરો એ બની ને ખીલા ખૂબ ખાધાર એ તપસાના પડો અમનો મળ્યા રેજી આવું કાગનું છે આ બહુ મોટું છે પણ સમયની મર્યાદા છે પણ કવિકાગ એમ કહેતા કે તમારું માનનો હોય તમારી ઇજ્જતનો હોય આવકારોનો હોય માનવતા નો હોય માણસાય નો હોય જાગૃતાય ન હોય એના ઘરનું પાણી ન પીસો ન આપણા ઘરમાં હું તેમ શું કીધું એના માટે એ જી જેના આંગણ એ થયેલા જા ભૂત પાતો રે એ તજી દો એવા એ આંગણા એના ઘર તોદી દીઓ કદાચ ગમે હોય ને સમર બંધી હોય તો આવકારો નહીં ઊભા ન રહ્યો બામા માન અહીંયા ઊભા ન રહ્યો મોગલ ધામે હજારો માણસ આવે પણ માયુક દ્વારા અમે કહી શકીએ બાપ જમતા જાઓ ચા પાણી પીતા જાઓ પગે લાગીને જાઓ બાપ જમતા જાઓ અમારી ઓકાત નથી અમે શું જમાડવાનો હાથ હાથવાળી જમાડે એમ એવો પુરુષ થઈ ગયો એક છાપરાજવાળો ઉતાહણીનો સમય એ ભલવાળાને મસ્કરી કરવાનું મન થયું ધન્ય છે કાઠીને એ મને તમને કહેવા આવે છે વાળા કે બાપુ અમારું બોલજો હે પણ જે ચિત્ર ચિતરી ગયા છે કે આવું જો કરશો તો તમારામાં આવા થાય છે અને આવું કરશો તો પાણી ભડકા કરે એવા થાય છે હે ઉતાણીનો સમય પાણીનો પ્યાલો લઈ અને હેભલવાળાએ મહારાણી ઉપર પાંચ છાટા પાણીના ઉડાડ્યા અને હેબલવાળા પીંગલામાં ઉતારાને મોઢું પડખું ફરી ગયા અને માથે બાળોતી ઓઢી ગયા અને કીધું કાઠિયાણી હા હા દરબાર આ તમે મસ્કરી કરો મને સાપરા જોવે છે છ મહિનાનો બાળોતીઓ થઈ ગયો અને કીધું શું કીધું બહુ મોટું છે પણ આપણે ટૂંકમાં બતાવ્યું શું કે એ ભલગીઓ વીજ વરડે સિયાનો પાસ કર્યો મસ્કરી કરી તે દીપો ઢંતા પીંગ લે બાળક વસ્ત્ર મુખ પર ધર્યું એ વખત જોગ માયા જીભ કરણી એ સીધા વી સર્ગ વાસમાં અમદેશ ની આર્ય નારી હજી અમર છે ઇતિહાસમાં આવી માયું એના કુખે સાપરા થાય 6 મહિનાનો ની જગતંબા જીભ કરણી નો કે ધન્ય છે આ આ પરિવાર ને ધન્ય મને તમને કેવા આવે છે આને માં કહેવાય અને એ જ અને તને કેવો દીકરો થયો કે આપને ટેકા દીએ મેં તમને વાત કર્યું ને શું કીધું મસ્તક ધર્યું મહાદેવ જ્યારે બાદશાહની અમે લડાઈ કરી ભોળાનાથના ચરણમાં પોતાનું મસ્તક મૂકી દીધું અને માથા વૈનાનું ધડ ધળ જેતપુરથી લાઠી સુધી પંચાવનમાં લડતું લડતું ગયું સમજી લેજો અહીંયા પછી રાજકારણ કર્યું રાજકારણ તો રાવણ વખતની વાલું આવે છે એક એ વાત કરું કે જ્યારે લંકા હળગ ને હનુમાને ત્યારે મિટિંગ ભરી આ બહુ અમુકને ખબર ન હોય પણ હું કહી દઉં એટલે મીટિંગ ભરી રાવણે કેટલા વાગ્યા ખબર બાર વાગ્યા મિટિંગનો તેદુનો ધારો ખોઈ દીધો રાવણે બાર વાગે મિટિંગ ભરી અને સુધનના નામનો વાણીઓ આવ્યો સુધનવા નામનો એ કીધું બોલો રાવણજી બોલો એ કે બોલાવાનું કારણ એ છે તમ દે કે બોલો એ કે હનુમાનજી આખી લંકા હળગાવીને વૈયા ગયા છે અમે નિર્ણય લીધો હવે અમારે યુદ્ધ કરવું છે પહેલાં નીતિ ધર્મના યુદ્ધ હતા એટલે સુધોના નામનો વાણી હતો ને એ શું કીધું બાપુ મારું રાજીનામું એ કે કાં ખરાખરીને ખેલતા ખેલતાને તું રાજીનામું દઈશ એ કે આ ધનમાં ન હતો કે તમને ખબર છે કે તમને સો મહિનામાં રાખીને બેઠા તો એલો અંગત હા એનો દીકરો છે કે પેલો એનો બાપ છે એ વાળી છે કે એનો દીકરો અંગત છે કે તો આવા નાવા ક્યાંક યોધા છે અને મને ખબર છે રઘુકુરના સંતાનો નિમ છે કે ચરણે જાય એને નથી મારતા એટલે કે મારું રાજીનામું કે સમજ્યા રાતે બાર વાગે મીટિંગ ભરી હતી રાવણે સમજી ગયા ને એમ અહીંયા રાજનીતિ થઈ કે આ સાપરાતનું માથું છે ને ધડ લડે છે કારણ કે એના એના શરીરમાં કુળદેવી આવી ગઈ બે તરવા હાથમાં આવી ગઈ હતી અને મેં તરમમાં કોકને પૂછ્યું કે આ સાપરાત તો છે ને માથું પડી ગયું આ ધડ કેમ લડે કે એની કુળદેવી તારમાં એનામાં આવી ગઈ છે એક ભવાની છે ને બીજી એની કળની દેવી છે બે આવી ગયું છે એ નહીં પડે પછી અહીંયા પણ એક ખૂટામણ થયું કે ગળીનો તોરો નાખી દીધો એટલે પડી જાય છે તો વિચાર કરો જો ગળીનો તાગડો નાખતા ધડ પડી જતું હોય તો હું તમે દારૂ પી છે તો પછી સંસ્કારો હોય આપણા એમાં પછી એ પડદામાં હોય શું એ પછી આ દેશને માટે ફતેમાની ન કરે એ ત્રણ ત્રણ પેઢીના મૂળિયાને છે ને દાખા કરી નાખે એ ઉદળ કાઢે એમ ઈશાપરાધનું કહું છું પછી અહીંયા ધડ પડી ગયું લાઠીએ ક્યાં પંચાવન માઇલ લાઠી ગોંડલ અરે જેતપુરથી

અંધારું હોય કે છે બેટા બહાર ન જતો એ દેશ માટે હું ફતે મારી કરે આ કરતા તો વાંજિયા મારું ધાવણ ઉધળું કરજે પણ ખોટું ક્યાંય કરતો નહીં સોરી કરતો નહીં કોઈ સ્ત્રી માથે નજર બગાડતો નહીં આ જને ત્યાં કેવું છે જન જન્મ ઘૂઘરા દે દે એના નામના ઘૂઘરાને મેં રાખે ઓ જન્મતા ને હાથમાં તરવાર્યું દેતું હે મા જીજા ભાઈ વાત લઈ તો હવાર પડે જેને પંચાવન ગામને નજર કાપી અને પુરુષને કીધું કે મને એકાત્મા લઈ જાઓ કેમ કે મને પ્રસૂતિની તૈયારી થઈ શાહજીને એમ થયું કે ઓહો હવે હું ક્યાં જાઉં કારણ યુદ્ધ કરીને માં આવતી હતી જીજાબાઈ અને ગાડાનો ભર મળ્યો હાંકડો રસ્તો હતો કે જો ઘોડી હું ઠેકાડી નહીં તો વાર પૂગી જાય સદાય એડી મારીને જીજાબાઈએ ઘોડી પહેલી ઠેકાડી અને એ શિવોજી થયો અગ્નિના ગોળા જેવો એ શંકરના મંદિરમાં હાલડા ગૌલે પણ વર્ણન નથી કર્યો ફૂલડા હતા અહીંયા હાટલો માતાજી હાટલો પોતાનો ફાડીને ઘોડ એવું કર્યું હતું એ શિવોજી હે આ ધાવી લે બેટા કાલ ખાવાની વેળા નહીં રે આના જો તને સાનલો કરું છું બેટા તેથી હું ને તારી ભેળી ભવાની હશે બાવન વર્ષની ઉંમરે આ દેશમાંથી એને વિદાય લીધી હતી હે આ આ વસ્તુ તમે સરસ મજાનું આ વર્ણન કરો છો ઇતિહાસનું આ વચ્ચે તમે આગળ ગીત બોલેલા સરસ મજાના આમાં પ્રશ્ન કરતા એ લોકો કે બાપુને સ્ટેજનો અનુભવ લાગે ના ના હું ક્યાંય નથી કેવી રીતે તૈયારી વાંચતા વાંચો ગમ બીજું ચારણ સૌ ને આનો પરિવાર સૌ એમ હોય ને મા હું ભણે ને અને હું સ્ટેટ હું આ વસ્તુ સ્ટેજ એટલે ધર્મનું છે હું અહીંયા બોલતો ચારણ છું બોલવું પડે મારે પણ હું કાયમ માટે કહું કારણ કે મારી પાસે જૂની કારણ કે અમારા પરખાનું મારા દાડી ખુદ મોગલ હતા એ આ બોલતા હું બોલું છું એ સાંભળેલા નાના નાના એટલે કહું વસ્તારને ભેળો રાખો એની ઉપર આ સંસ્કાર રીડો તો એ વસ્તાર બોલે અહીંયા તમે મોગલે આવો છોકરા આંગળી તેની મા બાપ અહીંયા ક્યાંક આમ મૂકતા હોય તો એ છોકરો આમ કરતા શીખે અ દુનિયાને તો આમ ટકા કર્યા પછી ન કરે એમ આ વારસાગતમાં છે એટલે આ એની દયા છે અને આ કરું છું પણ ખરેખર મને બહુ આનંદ આવે છે તમારી ચેનલ દ્વારા આવ્યા છે એટલે મને આનંદ આવે છે તો બધાએ ઘણા કે વાત સાચી છે કે હું કલાકાર નથી ચારણ છું અને ચારણના કંઈ કલાકાર થવાની જરૂર નથી સત્ય બોલું ચારણના લોહીમાં પણ એ શિવાજી એક એની ઝલક લઈ લો અને શું કીધું ધન કુકોજી પછી અપડકાર કરતી પુત્રને ને ભરજે મળદ મેદાન માં અમ દેશ ની આર્ય નારી હજી અમર છે ઇતિહાસ માં ઈ માં ધારે તો ભગવા પહેરાવી દે ને ઈ માં ધારે ને ઈ માં ધારે તો યોગી બનાવી દે ધારે ઈ માં કરે હાથમાં તરવાર દેવરાવ દે ધારે માં ગોપીચંદને ને ભેખ પહેરાવનાર માં જગત જનની હતા પહેરાવી દીધો ભેગ અને શિવાજીના હાથમાં તરવાર દેનાર કોણ હતી મા જીજાબાઈ હતી કે બેટા મારું ધાવણ ઉધળું કરજે સમરાગઢમાં દસમનોનો દાટ વાળી દેજે અને ધર્મને તું જાગૃત કરજે આમાં આપણા ઘરમાં સલી ન રાખાય ફૂટા તારા તારા ઘરમાં લાકડી ન હોય તારું ઘર નથી મહાન છે મહાન અને હું તો અઢારે વર્ષને કહું છું બાપ ઘરમાં તમે લાકડી છે બરસી ભાલુ તરવાર એ હોવું જોઈએ કારણ કે ભગવાન ખુદ જો ખડકા કરીને બેઠા છે ને ખડક લો તો આપણે ને ભાઈ અમે હા ઓલ્યા છે હા ઓલ્યા નો થાય છો હા એમને ઘરે કોક ચોરી કરવા આવે તો પછી આમ કરું માળા આડી દેવી માળા નહીં ધોકો રાખો હારો પાંચ ફૂટનો ત્રણ ફૂટનો ધોકો રાખો ઘરમાં બરસી ભાલું તરવાર હોય જ અને બન તમારી સેફ્ટીમાં તો કોક આવે ચોરી કરવા તો શું પગે લાગવું આજ તો આડા દેવા કાંઈક તો જ હોય ને એમ હથિયાર ઘરમાં હોવું જોઈએ ભલે લાયસન્સવાળું રાખો તો ભલે ઓઇલું નહીં રાખવાનું ગેરકાનૂની હોય લાયસનવાળું એ રાખવાનું પણ જમીન હોય તો રાખે એનું છે પણ ખોટો ઉપયોગ ન કરાય આ ઘણા નથી લગ્ન હોય પછી આમાં આમાં ફોડતા ન કરાય બહુ પાપ છે આ ન કરાય એ જરૂર પૂરતા આબરૂ માથે માથકું હોય તે દી આપણે આ કરાય આ એના માટેનું છે ભાલું છે તરવાર બરસી જરૂરી છે કારણ એ આપણું રક્ષણ છે અને આપણી પરંપરા છે અને પરંપરા ઠેજથી નાલી આવે છે તો અઢારે વર્ણને મારો આદેશ છે હું આ ચેનલ દ્વારા બોલું છું ઘણા એને સારું લાગશે ઘણા નહીં ગમે ઘણા ફ્યુસોય ઉડી જાય છે બીજી વસ્તુ હું અંધશ્રદ્ધાનો મોટો વિરોધી છું કોઈ તમને એમ કે મેરડી નડે હિમારે પાણી આવજો કોઈ કહે માતાજીને મોગલમાં નડે મારે હા નડતો હોય તો આમ કહી છે પણ હોય નહીં મારે ક્યાંથી જ આવવું પણ એકલું વસ્તુ કે તમારામાં જ હું મોગલ ભાડું છું આત્મો છે પરમા હું કોઈ ધર્મનો વિરોધ નથી કરતો તમારો આત્મો કરે ને જેલમાં ભગવાન કૃષ્ણ જન્મ બાર વાગ્યે કેટલા વાગે રાતે નહીં એક જેલ રાતના બાર વાગે કેટલા વાગ્યા રાતના બાર વાગ્યા સો ઘડિયું ખરાબમાં ખરાબ હો કાળનો કાળ હું તમે સારા સો ઘડીએ મૂકશો એટલે જ દુઃખી થાય છે ખરાબ ઘડીએ અમને કહો કોક એ દીકરો કાળી સૌ દેહનો જન્મ તેંત્રીસના દીધ જન્મો રાતે એમને કે સૌ જન્મ જન્મો એટલા દુઃખી થાવશ સૌદેશના જન્મના દેખાડું એની પાસે ગામ રૂપિયા માગવા લઈ જાય છે એમને દો ભગવાન જેલમાં સાહેબ ખરાબ સો ઘડીએ ત્યાં 125 વર્ષ વર્ષની ઉંમરે વિદાય લઈ લીધી ભગવાન કૃષ્ણ ભગવાન કૃષ્ણ મોટી મોટી મેડ્યુએ એ દેધી દીધો તો એન જકારો એ જીવાલા આહિરે એ દીદે લો રૂડો આવકારો રે હે દેવકીજી જીવે તમાણો દીકરો યા લક્ષ્મીને એમ કહેવું પડ્યું કે હે મા હું કામવાળી વાળી થઈને આવું તારા ઘરના પાણી પીવું જેથી હું દર્શન કરું અખિલ બનવામાં આ કૃષ્ણ માણા જો કૃષ્ણને આપણે ભેળા થાય હેરાન કર્યા હોય બા ભીલના બાણે વિંધાવું પડ્યું હોય તમે વિચાર તો કરો હે આ વસ્તુ બાપુ જતા જતા એક વાત આપણે વાત લઈને આપણે કાર્યક્રમ પૂરો કરીએ કારણ કે સમયથી પાબંદી છે આપણે પરંતુ અમને અનેક કલાકારોને મળતા હોય છે ખાસ કરીને અત્યારે સ્ટેજ ઉપર કલાકારો માટે પ્રેરણાદાયી વાત કરવી કે આમાં પ્રથમ તમે સાંભળતા હશો અનેક કલાકારો ભજન બોલે કોઈ ગીત બોલે તો રામાચરણ આવવું જરૂરી છે કારણ કે કોણે લખવું એને ન્યાય મળવું જોઈએ બહુ મને આનંદ વશમાં બોલવા દઉં હું તમારી વાત કાપું હું કાયમ માટે કહું કવિતા દીકરી લખદાર બાપ છે એનું નામાસરણનો વાળો ને એ પાત્રનો અન્યાય તમે કરો છો ને એટલા તમે પાપના દોષી કાઢ બનો નામાસણો લખનાર આવી કવિ કવિકાગનું આપણે કેમ કહીશ કવિ કવિકાગનું કહી છે ને પરણામ કરી છે ને કાગનું પણ હું મોઢે મોઢે બોલું મા તા તો મારું હાથે નાન પણ હાંભરે લે પછી મલ બધાઇની મજા એ મને કડવી લાગે કાગ કવિ કાગના છે માય માં જ્યાં લગી મળી માં ત્યાં લગી પરમાત્મા પસૂર્યો પછી જાયો જહોદાને પછી કાન કહેવાનો કાગડા આ આ વસ્તુ ઘણી છે માની કૃપા છે પણ મને અમુક બોલે ને લઉં તો હું નેફો કહું ક્યાં નેફો ક્યાંથી ને આવે હું જાહેરમાં કહું ને એવું ના આ ચેનલ દ્વારા બોલી રહ્યો આને નેફા કહેવાય ગાતા આવડતું હોય તો ગાવાય ને કરે ગવાય ને મને કરે કે બાપુ બોલો મેં અમારું કામ નથી હું આમ ન બોલું મારે કહ્યું હું મને આમ આમ થાય કારણ કે આ વસ્તુ શું છે અમારો વિષય નથી પણ ચારણસો એટલે બોલવું અમારી ફરજ છે પણ હર કોઈને હું કહું છું તમારા ઘરની માલકો ધૂપ કરજો ગૂગળ ઘીનો ધૂપ તો વાતાવરણ સારું રહેશે ગાયનું દૂધ ઘી ડબલાનું નહીં હો ગાયનું ડબલાનું નહીં ધંધો છે અને ગાયનું દૂધ એ આહાર હારોસ વિજ્ઞાને સાબૂત કર્યું કારણ કે કોટ ગાની છે ને એમાં નાડી છે સમજી ગયા ને એનો ગૌ ખોળ છે એમાંય હોનું છે તેત્રીસ કરોડનો દેવ છે રાષ્ટ્રની માં નહીં વિશ્વની માં રાષ્ટ્રો મોરને કહેવાય હાવદને કહેવાય સમજા સમજાય તમે એમ વચ્ચે ગાને દોય જ ન હોગો બાંધી જ ન હોગો હાવતને બાંધો તમે મોરને બાંધો એમ આ વસ્તુ આને છે ને વિશ્વની માં છે આ જેને રાખ્યું એને ભલે મુબારક પણ હું ચારણ છું હાથું કહેવું મારું ફરજમાં આવે છે પણ વધારે અઢારે વર્ણને કહું કોઈ નો દેશો અને આ ચેનલમાં ઘણાને હારું લાગશે માનો માનોવાળાને અમુકના પિયુસો ઉડી જાય છે ચારણ સૌ તો મારી ફરજ છે પણ હું અઢારે વર્ણને કહું છું ખાલી ઉઠી ભગવાન સૂર્યનારાયણને જળ રેડો ને તમારા ઘરના નહીં પણ આજુબાજુના રોગનો નાશ થઈ જાય છે સૂર્યનારાયણનો કારણ સૂર્યના નારાયણ તમે જળ સડાવવાથી તમારા ઉદરમાં હારા સંતાનો હોય આપણી દીકરી હોય કે બહેન હોય કે કોઈ પણ હોય ભાણે જ હોય એના ઉદરમાં બાળક દીકરી દીકરો છે ને એનામાં એ એની કિરણું પડશે એ બાળક નિરોગી રહેશે સમજી ગયા ને તમે ઉગતા ફરા બાર વાગે નહીં ઘણા બાર વાગે હે વુરજનારાયણ નહીં ઉગતા ફોરે નવ વાગ્યા હતી એનું જળ સડાવવું એને કહેવું જોઈએ હે હુરદનારાયણ મંત્ર બોલવાનું નથી હોય મંત્ર બોલાય મોર આવશે ખોટી વાત છે મૂંઘો માણા ક્યાં જાય બોલવા હાલો હે એ મૂંગો માણા જાય કેમ બોલો કે ને કે કહે છે ને મૂંગે સપનામાં મોજું માની બોલે પણ વધે નહીં એની વાણી સમજી ગયા ને તમે એમ આ આ બધાય નહીં છે આય તો હુર્યનારાયણે જળ સડાવ ગાય હુરદ નારાયણ હે કાશ્યપના કુંવર હે રના દેના ભરતાર અમે જળની લોટી એક તને છે બીજું તમારી પાસે કાંઈ નહીં તોય રાજી થઈ જાય હે આ આ આ મંત્રો બોલવાથી એમ મોટી મોટી ભલે મારા વિરો મને કોઈ વિરોધ જ નથી આ આ શું છે આ વસ્તુ છે આ બે છે માળાનો માનો બરાબર છે ભલે પહેરતાનો મુબારક છે માળા તો આ છે મામા આ રે આ માળા આ રે આવીશ ઓતકા આ આ મજામાં કાટ લેશે કાઠો બાપુ ભાઈ ગયા કાઠો આ રે આવીશ કર દીધા તાન સુકત કરવાય દીનને દેવાય દાન રે ભાઈ દીનને દેવાય દાન અને મુખેથી એ જા ના લીધેલ નામ હાથેથી હરામ ના ચાખ્યા માળા હારે બોલડા રાખ્યા વાલા જે ધ્રુજ સેવાણી મોગલ તન પૂછશે પ્રાણી વાલા જે ધ્રુજ સેવાણી મોગલ તન પૂછશે પ્રાણી આ આ માળા છે બા ભલે રાખતા મુબારક છે શું કામ દુનિયામાં દેખાડો છો આની માલકોર જ છે આ મંદિર છે આમાં મહાભારત છે આમાં રામાયણ છે આમાં જે લેવું લ્યો આમાં જ છે બાળક જન્મે ને એને ખિસ્સું ન હોય ખિસું તો આપણે લગાડીને દુઃખી થયા છે સમજી ગયા ને આ વસ્તુ છે અને દુનિયાનો માન્યો એમ કહું બાપ તમે આયા લક્ષ્મી કોઈ દી નો રાખશો વાહે લક્ષ્મી આયા રાખો હૃદયમાં અહીંયા વહુ થાય રહેશે ઘણા કરોડો રૂપિયાને અમે વ્યાજ ભરતા થઈ જાય લખમી આયા ન રાખો લખમી આયા રાખો એની ઇજ્જત કરો તમે રાત દિવસ આંખ્યું પડો છો ઓવર ટાઈમ કરો છો નોકરીઓ કરો છો પછું અમારા ઘરમાં દવામાં રૂપિયો દે અવળા રસ્તે કારણ આ છે બેઠ બેઠકે ન રખાય લખમી આયા રખાય અને હારી ચીરિયેલું જોજો અડધા લુગડાવાળી ન પહેરશો હો એ સિરિયલનું જોઈજન કોઈ કામે ન કરે સિરિયલનું જોઈજો ઘરમાં કરશો નહીં ને કે તમારો વસ્તાર બગડશે આવી સિરિયલી આવતી અને નાટકિયા કહે એક દી વહુ બેની એક એકદી મા બેની એક દી ત્રીજી બેની હોય હે આવે ગામડા ગામમાં ભલે ટકનું લાવીને ખાતું હોય આવીને કહે ગામડા ગામમાં તમારી દીકરીને સિરિયલમાં લે પહેલાં જવાબ મારી મારીને ભાંગી નાખે હજી સંસ્કૃતિ પડી છે ગામડામાં આવો બાપ કચ્છ કાઠિયાવાડમાં આવો હોરઠમાં આવો હજી પડી છે સંસ્કૃતિ તમે વિચાર તો કરો ભીખુદાન કહેશે એ કડી હું ભૂલી ગયો જવરચંદ મેઘાણી કોકે કીધું ખારવાન ભાઈ બહુ સારા દરિયાના ગીત લખે છે અને જવરચંદને કોકે કીધું કે ત્યાં જાય છે તો અપમાન કરશે તો અપમાનમાં મને જાણવા મળીશ અને ડસાની પાસે ગામ હતું અહીંયા ગયા અને ખારવાના મા હતા મોટા ટબ હુંડા ભરી ભરી ગાણામાં નાખતા હતા અને કીધું કે મા હું જવરચંદ કાંઈ વાંધો નહીં કે ભાઈ અમારું ઇન્ટર પડે પછી હું તમને ગીત એક લખાવીશ કે મા દરિયાના ગીત બહુ સારા લખો છો હા બાપા હાથ વડાના ડોહિમા દરિયાનું ગીત લખ્યું એમ ન કીધું એને જોવા માનવતા અત્યારે કોકના ઘરે જાય અમારા ઘરમાં આમ છે લોલો માણસ ઊભો હોય ન રહીએ માનવતા વહી ગઈ છે હે માનવતા વહી ગઈ છે આ માણામાં કાંઈ રહ્યું નથી આ આ માનવતા બધી વહી ગયા સંસ્કાર ઘટાવે સંસ્કાર ઘટા ને ચોપડા વધાર જીવતરમાં રેડા ઝેર માનવ મટીને દાનવ આ કળજુગ કાળો કેર પણ મામા સદજુગને કળજુગ મારા તમારા જીવન આવકારો સદયુગ છે કેર આવ્યો શું છે આ કળજુગ મારા તમારા જીવનમાં એમ કીધું કે મા લખો લખવા બેઠા એક જ લીટી કે બેટા તને હું વિદેશમાં નહીં જાવું બેટા તું મારો એક ન છો દીકરા મેં રંડાપો ગાયો હું તને જવા નહીં દઉં બેટા હું મજૂરી કરીશ મહેનત કરીશ ઘરકામ કરીશ પોદ વાહિદા કોક ના કરીશ તને વિદેશમાં નહીં જાવ દો બેટા એનું ગીત છે આ એક જ લીટી શું કહે છે કે બેટા તને હું નહીં રે હે જાવા દો દરિયાની કે એ અલેણાય ના આપણે રે હે બેટા હું તને ખેપ કરવા નહીં જવા દઉં કારણ આપણે ફાળમાંથી ફાળ ખાઈ છું આંખો નહીં ખાય જાડી પીતા પાતળી પીશું પણ બેટા હું એક જ છો તું મારો દીકરો કે માં હું એક ખેપ કરું ને તો આપણે મજૂરી ઉતરી જાય નહીં બેટા તારે નથી એ બેટા હું દરણાર રે હે દળીને ભરીશ તારા પે એ બાલુડા તને હું નહી જવા દઉં બેટા હું જવા નહીં દઉં પછી માના આંખમાં આહુડું આવી ગયું કીધું કે મા કેમ રોવા મંડક મારો એક જ દીકરો તો ડસાના શેઠનું વાણ લઈને જાતો વાણ ઊંધું વળી ગયું મારો દીકરો એમાં કામ આવી ગયો મત દરિયો ઓ હો હો પછી વાણના માલિક પાસે તમ તમે ગયા નહીં તમારો દીકરાનું તમે રાત ક્યાંક લેવા ન ગયા એટલું કીધું મેઘાણીભાઈ સંતાનો છે સૌરાષ્ટ્રના હો પેટ ફોડી નાખી ન ભરાય ને પણ જેનું કરોડો રૂપિયાનું વાણ બુડી ગયું હોય એના હું એના પાસે ક્યાં મોઢે જાઉં કે મારા દીકરાનું મને આપો ક્યાંક વળતર આ આના ઇતિહાસ રીએ આને અત્યારે કોકનગર મારા દીકરાને તાવ આવે છે બિચારો પાણી પીવા એનું ભર આવા ઝીણા પેટ થઈ ગયા હોતો તો કોઈ કહેતા નહીં ખબર ન પડે કદાચ બનાવ બની ગયો તો ખબર ન પડે કે આપણે અહીંયા માણસ ઊભો નહીં રહીએ હમ તો આજે છે પરિવારમાં એવો બનાવ બની ગયો આવો બાપા બેહો પછી આપણે કે પછી કે આમ નહીં આમ નહીં નામ થાય આ પાદરા મંડે રોવા પણ ભાઈ અમે અહીંયા આવ્યા છે અમારે ખાવું નથી પીવું નથી અમે વ્યાજ આવીશું આ પાદરા દુઃખ દરદ મંડ્યા દેવા આવાને હગાઈ ન થાય છે પણ એક જ વસ્તુ સમાજમાં હારા હીણા બેની જરૂર છે અને બે હાલવાનું જ છે ઠેઠથી હાલવાનું છે પણ મારે એક વાત એ કરવી છે માણસને પાસે આજે અધળક રૂપિયો છે હું ખૂબ જોઈને રાજી છો એને માતાજી દીએ પણ એને એટલું કહીજ હું ટિલિવિન ચેનલ દ્વારા કહું છું મામા તમારે આ ચેનલ દ્વારા કે સારા રસ્તે વાપરે ધર્મના કામમાં વાપરે ગાયું પાછળ વાપરે તળાવ ઊંડા કરાવે કોઈ તળ નદીઓ છે એને બંધ બાંધે જેથી પાણી રોકાય અને પર્યાવરણ જળાવે મીઠા ઝાડ બીજા જે કંઈ આપણા જેસીબીવાળા છે એને મારો આદેશ છે જેસીબી રાખો પણ મીઠું ઝાડ ન કાઢશો એનો પાપ લાગત મને આપજો ગાંડા બાવળને કાઢો બાકી મીઠું ઝાડનો ખડખાનું ઝાડ છે એક પર્યાવરણ છે બા આપણે વવાઈને જ નહીં કાઢાઈને બહુ પાપ છે છેઢા માથા ઊભું હોય ને તો એને કાઢવાનું નહીં બાપ કારણ એક શોભા છે બને ત્યાં સુધી ઝાડને બચાવો તો આપણને ઝાડ બચાવી છે એક મારો તમને ચેનલ દ્વારા તમને અવાજ છે મારો મોગલધામ ઘબરાવથી બાપુનો ધન્યવાદ બાપુ તમામ પ્રકારની દેશ હિત માટે રાષ્ટ્રહિત માટે તમારા વિચારો ક્રાંતિકારી વિચારો સમાજના તમામ વર્ગને સ્પર્શે તેવા વિચારો તમે આપ્યા અને આ દર્શક મિત્રોને પણ વચ્ચે કહું છું કે આપણા રાષ્ટ્ર માટે અને સમાજના તમામ વર્ગ માટે ફાયદાકારક નવા રાષ્ટ્રના નિર્માણ થાય તે માટે બાપુએ પોતાના વિચારો રજૂ કર્યા અને અઢારે વરણ માટે સમકક્ષ જેમના વિચારો છે છતાં અમુકને લાગુ પડતો હોય કોઈ માથે કોઈએ લેવોની કોઈ પણ શબ્દો એવો કારણ કે કોઈ વચ્ચે કટિંગ કાપીને પણ મૂકે એટલે તમામ હિત માટેનો આ એક ઇન્ટરવ્યૂ રજૂ થાય છે ધન્યવાદ દર્શક મિત્રો બાપુ આજે અમારા દર્શન કાર્યક્રમમાં આવ્યા બાબુ તમારો પણ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ